विद्यार्थी मित्रों आપનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં મિત્રો હવે આપણે આ સ્વાધ્યાય છે એમાં sin cos 10 ની કિંમતો છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે અત્યારના અહીંયા ખાલી 10 ની કિંમત જ અગત્યની છે પણ sin cos અને 10 હવે એની કિંમતો છે એ યાદ કઈ રીતે રાખવી એની એક શોર્ટકટ રીત આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું તો કે sin 0 30 45 60 અને 90 લખી લેવાના હવે અહીંયા 0 છે ત્યાં 0 एक बे त्रण अने चार लखी काढवाना हवे आ बधी संख्याओ छे अने चार वडे भांगी नाखवानी हवे अने 0 ने 4 वडे भांगो एटले 0 आवे 1 ने 4 वडे भांगो एटले 1 चतुर्थांश 2 ने 4 वडे भांगो एटले आवे 1 द्वितीयांश 3 ने 4 वडे भांगो एटले 3 चतुर्थांश अने 4 ने 4 वडे भांगो एटले 1 हवे अहींया समझो 0 30 45 60 90 લખી નાખવાના અહીંયા 0 1 2 3 4 લખી બધાયના છેદમાં 4 મૂકી દેવાના હવે અહીંયા sin 0 ની કિંમત એટલે આનું વર્ગમૂળ લેવાનું હવે 0 નું વર્ગમૂળ લ્યો એટલે 0 જ આવે પછી આનું વર્ગમૂળ લ્યો એટલે sin 30 ની કિંમત 1 ચતુર્થાંશ નું વર્ગમૂળ થાય 1 દ્વિતીયાંશ હવે sin 45 ની કિંમત એટલે 1 દ્વિતીયાંશ નું વર્ગમૂળ એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 હવે sin 60 ની કિંમત એટલે આનું વર્ગમૂળ લઈ લ્યો એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 4 નું વર્ગમૂળ 2 અને sin 90 ની કિંમત 1 હવે cos ની કિંમત આને ઊંધો કરીને મૂકી દેવાનું આને પકડીને ઊંધો કરી નાખવાનું એટલે અહીંયા આવે 1 પછી આવે વર્ગમૂળ 3 ના છેદમાં 2 પછી આવે 1 ના છેદમાં વર્ગમૂળ 2 પછી આવે 1 દ્વિતીયાંશ ને પછી આવે 0 હવે આના ઉપરથી આપણને ખબર છે મિત્રો કે tan બરાબર સૂત્ર છે sin ના છેદમાં cos તો 0 ભાગ્યા 1 એટલે 0 અહીંયા 1 દ્વિતીયાંશ છે એને વર્ગમૂળ 3 ના છેદમાં 2 વડે ભાંગો એટલે છેદનો છેદ અંશમાં સોરી વર્ગમૂળ 3 ના છેદમાં 2 આ 2 2 4 એટલે tan ની કિંમત આવે 1 ના છેદમાં વર્ગમૂળ 3 હવે 1 ના છેદમાં વર્ગમૂળ 2 ને 1 ના છેદમાં વર્ગમૂળ 2 વડે ભાગો sin ના છેદમાં cos એટલે આની કિંમત આવે 1 અહીંયા વર્ગમૂળ 3 ના છેદમાં 2 ને 1 દ્વિતીયાંશ વડે ભાગો એટલે અહીંયા 2 2 4 એટલે એની કિંમત આવે વર્ગમૂળ 3 અને 1 ને 0 વડે ભાગો જો કોઈ પણ ને 0 છેદમાં આવે એટલે એ પદ થાય અવ્યાખ્યાયિત અથવા ઇન્ફાઇનાઇટ હવે મિત્રો અહીંયા sin ની જે કિંમત લખી એના વ્યસ્ત કરી દીધો એટલે cosec ની કિંમત મળે cos છે એના વ્યસ્ત કરી દયો એટલે sec ની કિંમત મળે અને tan નો વ્યસ્ત કરી દયો એટલે cot ની કિંમત મળે તો મિત્રો આપણે અહીંયા આગળ tan ની કિંમતો છે એનો વારંવાર ઉપયોગ આવશે એટલા માટે આ કોષ્ટક છે ઈ તમે 10મા ધોરણમાં તો યાદ રાખ્યું હતું પણ અહીંયા પણ યાદ રાખી લેજો અને મિત્રો તમે YouTube માં 5 મિનિટ મેથ્સ મેજિક અથવા 5 મિનિટ મેથ્સ છે ઈ સર્ચ કરશો તો પણ એમાં તમને sin cos છે એની શોર્ટકટ રીત છે એ મળી જશે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો હવે આપણે આગળ સ્વાધ્યાય 5.2 છે એના આગળના દાખલાની ગણતરી છે એ જોઈ લઈએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય નંબર 5.2 છે એના માટેની થોડી સમજૂતી અને દાખલા નંબર 1 ની ગણતરી કરેલી અને દાખલા નંબર 2 છે એ આપણે હોમવર્કમાં આપેલો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આ ભાગમાં આપણે સ્વાધ્યાય નંબર 5.2 છે એમાં દાખલા નંબર 3 થી ગણતરી કરીએ દાખલા નંબર 3 થી લઈ અને દાખલા નંબર 8 સુધી આપણે આપેલ દરેક સંકર સંખ્યા છે એને ધ્રુવીય સ્વરૂપ છે એમાં ફેરવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ છે એ પ્રમાણમાં અતિશય સરળ છે કારણ કે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે તમને યાદ હોય તો આપણે આગલા ભાગમાં જે સમજૂતી આપેલી છે કે z છે એનું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા છે તો અહીંયા આગળ આપણે થીટા શોધવાનો થાય અને થીટા કઈ રીતે મેળવવો એ આપણે દાખલા નંબર 1 અને 2 માં સમજૂતી છે એ જોઈ છે અને r છે એની કિંમત છે એટલે z નો માનાંક થાય એના ઉપરથી આલ્ફા મેળવવાનો આલ્ફા ઉપરથી આપણે થીટા મેળવવાનો હજી કહી દઉં મિત્રો તમે આગળના ભાગની સમજૂતી છે એ જો હજી ન સમજાવ હોય કે ન જોયું હોય તો હજી એ વિડિયો છે એ 2-3 વખત રિપીટ કરી લેજો કે જેને કારણે આપણે 8 મુદ્દાઓ છે એ ખાસ 8 મુદ્દાઓ એટલે
કે x છે ઈ ગ્રેટર ધેન 0 y છે ઈ ઇક્વલ ટુ 0 x છે ઈ લેસ ધેન 0 y ઇક્વલ ટુ 0 એમ આઠ મુદ્દાઓ છે એના માટે આપણે આલ્ફા છે એના ઉપરથી થીટાની કિંમત છે ઈ અલગ અલગ ચરણમાં અને અક્ષ ઉપર કઈ રીતે મળે છે તે આપણે જોઈ ગયા છે અને મિત્રો ઈ વસ્તુ ઈ મુદ્દાઓ છે ઈ ટૂંકા ક્વેશ્ચન એટલે અથવા MCQs છે એના માટે પણ તમારે ખાસ ખ્યાલમાં રાખવાના છે અને આગળ પણ આપણે આ મુદ્દાઓ છે એ ઉપયોગી થશે તો આ મુદ્દાઓ છે એ ખાસ ધ્યાન રાખજો કારણ કે પ્રકરણ અતિશય સરળ છે તો ચાલો આપણે દાખલા નંબર 3 છે એનાથી ગણતરી કરીએ કે z = 1 - i હવે અહીંયા z = 1 - i એટલે હું એને આમ પણ લખી શકું 1 - 1 * i છે એને આપણે સૌપ્રથમ z = x + iy સાથે સરખાવી દેવાનું જો આની સાથે સરખાવવામાં આવે તો અહીંયા આગળ x = 1 મળે અને y = -1 મળે એટલે કે અહીંયા x greater than 0 અને y less than 0 આવે છે તો એના આધારે આનો કોણાક થીટા આપણને મળશે હવે આપણે આના માટે r r એટલે z નો માન શોધી લેવાનું z નું માન થાય વર્ગમૂળમાં x વર્ગ + y વર્ગ એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 અને ઓછા 1 નો વર્ગ પણ 1 એટલે અહીંયા આગળ r બરાબર z નું માન આપણને મળે વર્ગમૂળમાં 2 હવે આપણે tan આલ્ફા શોધવાનું હવે tan આલ્ફા બરાબર માનાંકમાં x / y અહીંયા આગળ x ની કિંમત 1 છે છેદમાં માઈનસ 1 એટલે આની કિંમત મળે 1 અને 1 એટલે આપણને ખબર છે tan pi / 4 થાય તો આપણને આલ્ફા બરાબર કિંમત મળે pi / 4 હવે આપણને અહીં આપેલું છે જો x છે એ ધન છે એટલે greater than 0 તથા y છે એ ઋણ છે એટલે કે લેસ ધેન 0 છે તો મિત્રો તમને ખ્યાલ છે કે x ની કિંમત ધન હોય અને y ની કિંમત ઋણ હોય તો એ કયું ચરણ આવે તો કે ચોથું ચરણ જો હજી તમને યાદ ન હોય તો એક વખત આપણે અહીંયા x હોય અહીંયા x ડેશ હોય અહીંયા y હોય અહીંયા y ડેશ હોય હવે x અક્ષ ઉપર y આમ 0 હોય અને x ડેશ અક્ષ ઉપર y આમ 0 હોય તો અહીંયા x અક્ષ ઉપર ધન અને y આમ શૂન્ય આવે x ડેશ ઉપર x આમ ઋણ અને શૂન્ય આવે y ઉપર x આમ 0 હોય એટલે ત્યાં હંમેશા 0 અને y આવે અહીંયા 0 અને માઇનસ y આવે હવે જો અહીંયા 1 2 પ્લસ હોય અહીંયા માઇનસ 1 માઇનસ 2 વગેરે સંખ્યા હોય y અક્ષ ઉપર 1 2 વગેરે સંખ્યા હોય અને y ડેશ ઉપર ઓછા 1 ઓછા 2 વગેરે હોય તો આ કહેવાય પ્રથમ ચરણ તો મિત્રો પ્રથમ ચરણમાં x એ ધન હોય અને y પણ ધન હોય એટલે કે x એ greater than 0 હોય અને y પણ greater than 0 હોય તો એ પ્રથમ ચરણમાં આવે જો અહીંયા x ઋણ છે એટલે x less than 0 હોય અને અહીંયા y આમ આ બીજા ચરણમાં આને કહેવાય બીજું ચરણ અહીંયા y આમ ધન હોય બીજા ચરણમાં x આમ છે એ ઋણ હોય y આમ ધન હોય આને કહેવાય ત્રીજું ચરણ ન્યા x x છે એ પણ ઋણ હોય એટલે x less than 0 હોય અને y છે એ પણ ઋણ હોય એટલે less than 0 હોય આને કહેવાય ચોથું અથવા ચતુર્થ ચરણ ન્યા x આમ ધન હોય એટલે x greater than 0 હોય અને ન્યા બિંદુનો y આમ ઋણ હોય આ વસ્તુ આપણે 9મા ધોરણ છે એમાં પણ શીખી ગયા છે તો આના આધારે મિત્રો આપણે અહીંયા આગળ લખી શકાય કે x greater than 0 અને y less than 0 હોય તો આપણે સમજૂતીમાં શીખી ગયા છે કે અહીંયા આગળ કોણાંક થીટા બરાબર થાય માઇનસ આલ્ફા બરાબર થીટા બરાબર થાય માઇનસ પાઈ / 4 તો આપણે ઝેડ નું ધ્રુવીય સ્વરૂપ જો લખવું હોય ઝેડ નું ધ્રુવીય સ્વરૂપ
तो आपने जेड नो ध्रुवीय स्वरूप नो सूत्र था जेड बराबर आर काउंस मा कोस थीटा प्लस आई साइन थीटा। हवे जेड बराबर आर इतने के क्या मिला चाहे मानक मा जेड इतने वर्गमूल बे अने कोस माइनस पाई बाय फोर वत्ता आई साइन माइनस पाई बाय फोर छे आ समीकरण छे ये आपणे लखी सकाय। तो विद्यार्थी मित्रों आ दाखलो छे ई तमे सौ प्रथम तमारी पाकी बुक छे एमा नोंद करी लो एना पछी आगळ आपणे दाखला नंबर चार छे एनी गणतरी जोई लईए। चालो विद्यार्थीओ हवे आपणे दाखला नंबर चार छे एनी गणतरी जोई लईए। हवे दाखला नंबर चार छे ई पण अतिशय सरळ छे दाखला नंबर त्रण जेवो ज छे। आपणने झेड बराबर आपेलुं छे माइनस वन प्लस आई इंटू वन कारण के अहींया वन लखो के न लखो कई फेर न पड़े आई साथे गुणाकारमां एक ज होय एने झेड बराबर एक्स प्लस आई वाई साथे सरखावी देवाना। जो आनी सरखामणी करो तो अहींया आगळ x बराबर माइनस वन अने y बराबर प्लस वन आवे एटले के x लेस देन जीरो थाय अने y छे ई ग्रेटर देन जीरो थाय। तो सौ प्रथम आपणे r बराबर z नुं मान शोधी लेवानुं। z नुं मान एटले वर्गमूळ में x वर्ग वत्ता y वर्ग एटले वर्गमूळ में ओछा एक नो वर्ग एटले एक अने वत्ता एक नो वर्ग एक एटले एनी किंमत आवे वर्गमूळ में बे। હવે આપણને ખબર છે કે tan આલ્ફા આપણે કોણાક થીટા શોધવા માટે આલ્ફાની જરૂર પડે તો tan આલ્ફા એટલે y ના છેદમાં x નું માનાંક એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ 1 ના છેદમાં ઓછા 1 નું માનાંક બરાબર 1 1 એટલે 1 છે tan છે pi/4 ની કિંમત છે તો tan pi/4 બરાબર 1 હોય તો tan આલ્ફા બરાબર tan pi/4 હોય તો અહીંયા આગળ આલ્ફા બરાબર મળે पाई बाय फोर। हवे अहीं एक्स छे ई ऋण छे अने वाई छे एनी किंमत धन छे एटले एक्स लेस देन जीरो छे अने वाई छे ए ग्रेटर देन जीरो छे। हवे एक्स छे ई लेस देन जीरो होय अने वाई छे ई ग्रेटर देन जीरो होय तो आपणने खबर छे के अहींया क्यू चरण आवे। विद्यार्थी मित्रो हमणां ज आपणे जोई गया के एक्स नी किंमत ऋण होय अने वाई नी किंमत धन होय तो ई बीजा चरण मां आवे अने बीजा चरण मां आपणने खबर छे के कोणाक थीटा बराबर मित्रो याद करो आपणे आगळना भागमां समजूती आपेली छे के पाई माइनस आल्फा थाय एटले पाई माइनस पाई बाय फोर। तो अहींया आगळ थीटा बराबर थाय पाई माइनस पाई बाय फोर एटले आनो लसाअ लीए एटले चार पाई ओछा पाई એટલે 3 પાઈ ના છેદમાં 4 આવે તો અહીંયા z નું ધ્રુવીય સમીકરણ આપણે લખીએ તો z બરાબર r કૌંસમાં cos થીટા વત્તા i sin થીટા માં આપણે r ની કિંમત મૂકી દીઓ વર્ગમૂળ 2 cos થીટા ની કિંમત 3 પાઈ બાય 4 વત્તા i sin 3 पाई बाय 4 आ आपू मागेला दाखला छे एनु ध्रुवीय समीकरण छे मळी गयु। विद्यार्थी मित्रों दाखला नंबर 5 छे एनी रकम छे z बराबर माइनस 1 अने माइनस i छे आ दाखलो छे ई ત્રીજા ચરણમાં આવશે એમ નામ આપણે કહી દઈએ કારણ કે x બરાબર માઇનસ 1 અને y બરાબર પણ માઇનસ 1 આવશે તો r બરાબર વર્ગમૂળ 2 જ આવશે અને tan આલ્ફા બરાબર તો pi/4 જ આવશે પણ અહીંયા x less than 0 અને y less than 0 છે ત્રીજું ચરણ છે તો થીટા બરાબર આવે આલ્ફા માઇનસ pi એટલે માઇનસ 3 pi/4 આવશે તો આના આધારે આની ગણતરી કરશો તો આનું ધ્રુવીય સ્વરૂપ આવશે z બરાબર વર્ગમૂળ 2 કૌંસમાં cos માઇનસ 3 pi/4 પ્લસ i साइन माइनस थ्री पाई बाय फोर आवशे। तो आ दाखलो छे ई तमारे होमवर्क मां गणतरी करवानो छे तो फटाफट आ दाखलो गणतरी करी अने दाखला नंबर पांच छे एनी नोंद तमारी बुक मां करी लो एना पछी आगळ आपणे दाखला नंबर छ छे एनी गणतरी जोई लईए।
चलो विद्यार्थी मित्रों અહીંયા આગળ દાખલા નંબર 6 ની રકમ છે z બરાબર -3 હવે અહીંયા ખાલી વાસ્તવિક ભાગ જ આપેલો છે કાલ્પનિક ભાગ છે આપણને આપેલો છે નહીં તો એનો મતલબ કે z બરાબર -3 વત્તા 0 આઈ થાય એને સૌપ્રથમ z બરાબર x પ્લસ iy સાથે આપણે સરખાવી દઈએ મિત્રો બધામાં એક જ સરખી રીતે જવાનું છે તમે એક દાખલો કે બે દાખલા ગણી લ્યો એટલે બાકીના 8 સુધીના દાખલા તો તમે તમારી જાતે ગણતરી કરી શકશો તો અહીંયા આગળ x બરાબર આવે -3 અને y બરાબર 0 આવે હવે જો x બરાબર -3 હોય અને y બરાબર 0 હોય તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા આગળ થીટા બરાબર તો પાઈ જ આવે તો સૌપ્રથમ આપણે અહીંયા આગળ r શોધી લઈએ તો r બરાબર z નું માન બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ એટલે -3 નો વર્ગ વત્તા 0 નો વર્ગ -3 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 9 એટલે અહીંયા આગળ r ની કિંમત 3 આવે તથા અહીંયા આપણે સીધે સીધું લખી શકીએ કે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો x 0 હોય અથવા y 0 હોય x ની કિંમત 0 હોય અથવા y ની કિંમત 0 હોય તો આલ્ફા ની ગણતરી કરવાની થતી નથી સીધે સીધું લખી નખાય કે અહીં x લેસ ધેન 0 અને y બરાબર 0 હોવાથી આપણે આગલા ભાગની સમજૂતીના પેલા જે ચાર મુદ્દા લખાયા છે એ ખાસ ધ્યાન રાખજો તો મુખ્ય કોણાંક અથવા કોણાંક થીટા બરાબર જો x લેસ ધેન 0 અને y છે એ 0 હોય તો તમે સીધે સીધું જુઓ તમે આમ જ લખી શકો અહીંયા x અક્ષ હોય તો 0 હોય અહીંયા પાઈ બાય 2 હોય અહીંયા પાઈ હોય અને અહીંયા માઈનસ પાઈ બાય 2 હોય જો અહીંયા x છે એ ગ્રેટર ધેન 0 ધન અને y બરાબર 0 હોય તો થીટા બરાબર 0 હવે જુઓ અહીંયા x 0 હોય અને y ગ્રેટર ધેન 0 હોય તો આપણે પાઈ બાય 2 લેવાનું જો x લેસ ધેન 0 એટલે અહીંયા x ડેશ અક્ષ ઉપર x છે એ ઋણ હોય અને y બરાબર 0 હોય તો મુખ્ય કોણાંક પાઈ અને નીચેની તરફ જો x બરાબર 0 અને y ની કિંમત ઋણ હોય તો મુખ્ય કોણાંક છે કારણ કે અહીંયા વિરુદ્ધ દિશામાં આવે એટલે માઈનસ પાઈ બાય 2 છે એ લઈ લેવાનું તો મિત્રો અહીંયા સીધે સીધો કોણાંક છે એ આપણે શું લઈ શકાય તો કે થીટા બરાબર આપણે અહીંયા લખી શકીએ પાઈ તો અહીંયા આપણે સીધે સીધું z નું ધ્રુવીય સ્વરૂપ જેડ નું ધ્રુવીય સ્વરૂપ આપણે લખી શકીએ જેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા વત્તા આઈ સાઈન થીટા ઉપરથી જેડ બરાબર અહીંયા આગળ આર ની કિંમત છે 3 કૌંસમાં કોસ પાઈ વત્તા આઈ સાઈન પાઈ છે આ કિંમત છે એ લખી શકાય છે તો આ દાખલો છે એ પણ અતિશય સરળ દાખલો છે હવે આપણે દાખલા નંબર 7 છે એની રકમ છે એ આ પ્રમાણે છે કે z બરાબર વર્ગમૂળ 3 વત્તા 1i તો અહીંયા આપણે z બરાબર x પ્લસ iy સાથે સરખામણી કરીએ તો અહીંયા x બરાબર વર્ગમૂળ 3 આવે અને y બરાબર 1 આવે એટલે x એ ગ્રેટર ધેન 0 y એ ગ્રેટર ધેન 0 એટલે અહીંયા આગળ આપણે પ્રથમ ચરણ છે એ લેવું પડે તો સૌપ્રથમ આપણે r શોધી લઈએ r એટલે z નું માન બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 4 અને 4 નું વર્ગમૂળ થાય 2 હવે અહીં આપણે tan આલ્ફા લખીએ તો tan આલ્ફા એટલે માનાંકમાં x / y એટલે માનાંકમાં વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે અહીંયા આગળ આવે વર્ગમૂળ 3 હવે વર્ગમૂળ 3 છે એ આપણને ખબર છે કે 10 પાઈ / 6 ની કિંમત છે હવે મિત્રો એક ખાસ સૂચના કે 10 sin અને cos 0 30 45 60 અને 90 છે એની કિંમતો જો તમને ખ્યાલ ન હોય
तो आ किंमतो छे ई कंठस्थ करी लेजो अने आ किंमतो छे ई कई रीते याद राखवी ई तमने एनी बे रीत हूँ शीखाड़ीश। तो आ एक रीत छे ई पहेला तमने शीखाड़ी देईश अने एना पछी आपणे बीजी रीत छे ई जोवानी छे। तो चलो अहींया आगळ आपणे लखी शकीए के अल्फा बराबर थाय पाई बाय 6। હવે અહીં x ગ્રેટર ધેન 0 છે તથા y છે એ પણ ગ્રેટર ધેન 0 છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ યાદ હોવું જોઈએ કે થીટા બરાબર થાય આલ્ફા બરાબર પાઈ બાય 6। તો z નું ધ્રુવીય સ્વરૂપ આપણે લખી શકીએ z બરાબર r કૌંસમાં cos થીટા વત્તા i sin થીટા। મિત્રો હમણાં જ આપણે વાત કરી કે sin અને cos અનેની કિંમતો છે એ કઈ રીતે યાદ રાખવી, તો એના માટે YouTube ઉપર તમે 5 મિનિટ મેથ્સ છે એ સર્ચ કરજો તો તમને એક વિડિયો મળી જશે, એમાં મેં તમને કઈ રીતે sin cos ની શોર્ટકટમાં કિંમતો યાદ રાખવી તે શીખાડેલું છે। હવે અહીંયા આગળ કિંમત છે એ મૂકી દો તો z બરાબર r એટલે કેટલા મળ્યા, તો કે 2 કૌંસમાં cos pi by 6 વત્તા i sin pi by 6। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 8 માં ફક્ત i જ છે, i એટલે હું આમ લખી શકું 0 પ્લસ i, અહીંયા x બરાબર 0 અને y બરાબર 1 આવે તો આ દાખલો છે એ અતિશય સરળ દાખલો છે। તો આ એક દાખલાની ગણતરી છે એ તમારે હોમવર્કમાં કરી લેવાની છે અને આના પછી આપણે આગળ છે એ થોડીક સમજૂતી છે, આ સમજૂતી છે એ અતિશય સરળ છે, પછી સ્વાધ્યાય 5.3 છે એની ગણતરી કરશું। તમારો ખૂબ ખૂબ આભાર।